सुप्रीम में जे अरजी थई छे एमां एम पण कहेवायुं छे के अमुक लाभो एवा छे जे देशना बीजा राज्योने मळे छे पण जम्मू कश्मीरना लोकोने नथी मळता। आ वात पण वाजबी नथी। सरवाळे एवी वात करवामां आवी छे के आखा देशना दरेक राज्योमां एक सरखुं बंधारण लागू पड़वुं जोईए। जोवानुं हवे ए रहे छे के सुप्रीम कोर्ट आ विशे शुं चुकादो आपे छे। दुनियानो इतिहास गवाह छे के नियमों बदलाता होय छे। अनेक देशों एवा छे ज्यां बंधारण बदलाया छे। काश्मीरना अलगाववादी नेताओने खबर छे के जो आ दरजो हटी गयो तो एनुं कोई अस्तित्व नहीं रहे। मूळ काश्मीरीओनी वात छे तो काश्मीरमां पंडितोनी पण मोटी वस्ती हती। ए लोकोने जोर जबरदस्तीथी हाँकी काढवामां आव्या छे। काश्मीर विषे एवुं कहेवातुं हतुं के दुनियामां जो क्यांय स्वर्ग छे तो અહીં જ છે। આ સ્વર્ગ જેવા કાશ્મીરને આતંકવાદીઓએ નર્ક જેવું બનાવી દીધું છે। કાશ્મીરના અલગતાવાદીઓ પાકિસ્તાનના ઈશારે નાચી રહ્યા છે। પાકિસ્તાન એ લોકોને તોફાનો કરવા માટે નાણાં પૂરા પાડે છે। કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદીઓને ઘૂસાડે છે। કાશ્મીરના અમુક રાજકારણીઓ પણ તોફાનીઓને પ્રોત્સાહન મળે એવા કરતૂતો કરતા રહે છે। કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપે છેડો ફાડ્યો એ પહેલાં કાશ્મીરમાં તોફાનીઓએ ઉપાડો લીધો હતો। સરકાર તૂટી અને રાષ્ટ્રપતિ શાસન આવ્યું પછી તોફાનોની ઘટનાઓ ઘટી છે। સરકારે રમજાન માસ દરમિયાન સેનાનો દરેક ઓપરેશન ઉપર બ્રેક લગાવી દીધી હતી। સરકારનો ઉદ્દેશ એવો હતો કે કાશ્મીરના લોકો શાંતિથી રમજાન માસ ઉજવી શકે। જોકે તોફાનીઓએ તેનો પોઝિટિવને બદલે નેગેટિવ રિસ્પોન્સ આપ્યો। રમજાન માસ દરમિયાન તોફાનો વધી ગયા। રમજાન માસ બાદ સરકારે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને સેનાને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની છૂટ આપી। સુપ્રીમ કોર્ટ જો કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ સામે કોઈ મહત્વપૂર્ણ ચુકાદો આપશે તો સરકાર માટે તે અંગે નિર્ણય કરવો સરળ રહેશે। કાશ્મીરમાં કાયમી શાંતિ માટે કોઈ ઐતિહાસિક પગલું લેવું પડે એમ છે। પાકિસ્તાન કાશ્મીરના નામના ચીપિયા પછાડતું રહે છે। પાકિસ્તાનના નેતાઓ કાશ્મીરના નામે પોતાનું રાજકારણ ખેલતા રહે છે। થોડાક સમયમાં જ પાકિસ્તાનમાં નવી સરકાર બનવાની છે। ઇમરાન ખાને તો એવી જાહેરાત કરી છે કે તે 11 ઓગસ્ટે વડાપ્રધાન પદના શપથ લેશે। જોકે વિરોધ પક્ષો ઇમરાન ખાન વડાપ્રધાન બની ન શકે અને સરકાર બનાવવા માટે ખૂટતી સભ્ય સંખ્યાનો મેળ ન કરી શકે એ માટે પેતરા રચી રહ્યા છે। પાકિસ્તાનમાં ગમે એની સરકાર આવે એક વાત નક્કી છે કે પાકિસ્તાન કાશ્મીરમાં ઉધામા કરવાનું ક્યારેય બંધ કરવાનું નથી। કાશ્મીરના અલગાવાદીઓ વિશેષ દરજ્જાના ખીલા ઉપર જ કૂદાકૂદ કરે છે। 370મી કલમ ભાજપના એજન્ડામાં હતી અને હજુ પણ છે। સુપ્રીમ કોર્ટ જો ફેવરમાં ચુકાદો આપે તો સરકારનું કામ થોડુંક આસાન થશે। બાકી સરકારે વહેલું કે મોડું કાંઈક તો કરવું જ પડશે। સ્ટોપ।